અમદાવાદના મેઘાણીનગર વિસ્તારના ભાર્ગવ રોડ પરથી અભ્યુત બાળકનો છુટકારો થયો છે. બાળકના પિતા અને આરોપી સરદારજી વચ્ચે 2000 રૂપિયા મામલે ઝઘડો થયો હતો. આ ઝઘડાની દાજ રાખી આરોપીએ બાળકનું અપહરણ કર્યું હતું અને તેના પિતા પાસેથી 2 કરોડ રૂપિયા ખંખેરવાનો પ્લાન બનાવ્યો હતો, પરંતુ બાળકના પરિવારજનોની ફરિયાદના આધારે પોલીસના યોગ્ય માર્ગદર્શન હેઠળ તપાસ શરૂ કરાઈ હતી. ત્યારે ક્રાઇમ બ્રાન્ચ, લોકલ પોલીસ અને અરવલ્લી પોલીસની મદદથી બાળકનો છુટકારો થયો છે. પોલીસને જાણકારી મળી હતી કે એક સરદારે બાળકનું અપહરણ કર્યું છે અને તે રાજસ્થાનના જયપુરનો વતની છે. ઝૂલે પે પાપા કા ફોન લેકે બેઠા થા, ઉસને ગેમ ખેલ રહા થા, તબ કિસી તબ કોઈ એક તબ એક આદમી આયા, ઉસને બોલા તે ચાચો ને તેરે લે એસે ગિફ્ટ રખા હૈ દિવાલી કે લિયે ઓર એક સરપ્રાઈઝ ભી હૈ, તો મેં ઉસકે સાથ ગયા. ફિર મેં ઉસકે સાથ ગયા તો ઉસને ના યે ભાર્ગવ રોડ સે ऐसे रिक्शा पकड़ी, फिर उधर से नरोड़ा पाटिया तक गए. नरोड़ा पाटिया से फिर एक गली होती है जिससे है ना गांव में जाते, तो है ना वो गली में हम लोग गए. फिर उधर से रुके ना तो उधर एक रिक्शा मिली, वो बेवड़ा था ना तो उसको पता नहीं था, फिर भी वो बैठ गया. तो है ना हम लोग बैठे, फिर वो ऐसे ऐसे करने लगा ना रिक्शा, तो वो हम लोग उतर गए. फिर उससे पहले रायपुल था ना, रायपुल के इस साइड में एक गली थी, उसके अंदर हम लोग गए. फिर उसने उधर बोला अब देख इसकी सिम कहाँ से निकलती है, तो मैंने नहीं बताया, तो उसने ऐसे झाड़ियों में से कांटा तोड़ के मेरे पैर पे घुसा दिया. फिर भी मैंने नहीं बताया, तो है ना उसने ऐसे देखा टॉर्च चालू करके फ़ोन में, तो उसको है ना एक छेद दिखा, तो उसने ना कांटा तोड़ वही कांटा निकाल के उस छेद में डाला, फिर सिम निकली ना तो उसने तोड़ के फेंक दी. फिर है ना फिर हम लोग ऐसे गए, उसने बोला कि अगर तूने किसी को कुछ भी बोला ना तो है ना मैं तेरे को है ना ऐसे गोली मार दूंगा, देख मेरे पास पिस्तौल भी है. तो मोड़ासामा राणा सैयद पासे बाळक अमने मळी आवेलो, त्यानी टीम वाहन चेकिंग ने पोलिस ने जोई ता आरोपी आ सरदार छे, पोलिस ने जोई अने त्यांथी बाळक ने मुकी अने भागी गयो. બાળકના ફાધર છે એ કેટરિંગનો બિઝનેસ કરે છે, એને કાકાની 2 મહિના પહેલાં આ જે આરોપી સરદાર જે છે તે એના ત્યાં નોકરી ઉપર લાગેલો, એમની ગાડીમાં ડ્રાઈવર તરીકે નોકરીમાં લાગેલો, અને પછી 2 મહિના એટલે કે 1 મહિના પછી, 2 મહિના કામ કરીને 1 મહિના પછી એને છોડી દીધેલું. પછી એમની પૈસાની બાબતમાં 2000 રૂપિયા લેવાના, મારે પગારના પૈસા લેવાના છે, દેવાના છે, આ બાબતે એક વિવાદ સરદાર તેમજ બાળકના ફાધર વચ્ચે સંવાદ થયેલા હતા અને તેમાં તેણે ધમકી આપેલી હતી કે જો તું મારા પૈસા નહીં દે તો હું તને ઊંડા ખાડામાં એટલે કે તારી પાસે.